समाचार आगळ વધી વડોદરાની એસઓજી પોલીસે ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો. એસઓજીને મળેલી બાતમીને આધારે દરોડા પાડતા આરોપીઓ ગેસ રીફિલિંગ કરતા રંગે હાથે ઝડપાયા. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓની ખાસ મોડસ ઓપરેન્ડી સામે આવી, જેમાં આરોપીઓ કોટંબી નજીક આવેલા ગોડાઉનમાંથી ગેસના બોટલ લઈને તેમાંથી ગેસ ઓછો કરી દેતા હતા અને ઓછા વજનવાળું ગેસનો બોટલ અશક્ત અને વૃદ્ધ લોકોને ભટકાવી દેતા. हाल पुलिस से आ समग्र मामले निजामपुरानी हैप्पी गैस एजेंसी ना संचालको विरुद्ध कार्यवाही हाथ धरी छे अने गुनाना कामे त्रण आरोपीओ ने धरपकड़ करी छे. साथे ज पुलिसे केटला गैस ना बॉटल साथे रुपया 3.23 लाख नो मुद्दा माल जप्त कर्यो छे. आ गोडाउन थी कस्टमर ने ग्राहक ने गैस नी बॉटल ने वितरण करवामां आवतुं हतुं, तो आ जे आरोपीओ छे के जे बे ड्राइवर अने एमना बे हेल्पर એ લોકો કસ્ટમર ને એમના ઘરે ગેસ પહોંચાડતા પહેલા એમાંનો એક જે આરોપી છે જયેશ ઝાલાભાઈ ભરવાડ એના ઘરે રિફિલિંગ સાધનો વડે ગેસ કાઢી લેતા હતા અને બીજી બોટલોમાં ભરતા હતા. તો આ રીતે ટોટલ 109 બોટલો આપણે એમને કબજે કરી છે. તો આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી 9 ના સંવાદદાતા યુનુસ ગાઝી. યુનુસ, જે ગેસ રિફિલિંગ કૌભાંડ સામે આવ્યું છે, કઈ રીતે ગેસ ચોરી કરવામાં આવતી હતી અને કઈ રીતે લોકોને છેતરવામાં આવતા હતા? યુનુસ, ચિત્રા, હેપી હોમ ગેસ એજન્સી છે તેના ડિલિવરીમેન કે જેઓનું કામ હતું ગોડાઉનથી જે ગ્રાહક છે તેના ઘર સુધી બોટલ પહોંચાડવાનું, પરંતુ ગ્રાહક સુધી બોટલ પહોંચાડવાની જગ્યા ઉપર જે આ બોટલ છે તે એક ચોક્કસ જગ્યા ઉપર લઈ જવામાં આવતો હતો કે જે આ આરોપી છે જયેશ ભરવાડ તેના ઘરે લઈ જવામાં આવતો હતો. અને પેન્સિલ જેવું એક સાધન આવે છે કે જેનાથી એ જે ગેસ રિફિલ છે બીજા બોટલની અંદર જે ખાલી બોટલ છે તેની અંદર ભરવામાં આવે, જે ગેસનો બોટલ હોય તેમાંથી ચોક્કસ માત્રામાં ગેસ કાઢી લેવામાં આવતો હતો. અને લાંબા સમયથી આ કૌભાંડ ચાલતું હોવાની વડોદરા શહેર એસઓજીને બાતમી મળી હતી. ગઈકાલે જયેશ ભરવાડના નિવાસે દરોડો પાડીને જયેશ ભરવાડના ત્રણ સાગરીતોની અટકાયત કરી છે, જેમાં જે ડિલિવરી મેન છે તે હેપી હોમ ગેસ એજન્સીના સંચાલક સાથે સંકળાયેલા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે આ હેપી હોમ ગેસ એજન્સી છે ત્યાંના જે ગ્રાહકો હતા તેઓનો જ ગેસની ચોરી થતી હતી. લાંબા સમયથી આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું અને આ અંગે અમદાવાદ જે વડોદરા શહેર એસઓજી છે તેઓ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી હતી અને આખરે આ કૌભાંડ સાથે ઝડપાયેલા સંકળાયેલા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને જયેશ ઝાલાભાઈ ભરવાડ કે જે મુખ્ય ડિલિવરી મેન હતો અને મુખ્ય સૂત્રધાર છે આ સમગ્ર કૌભાંડનો, તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ચિત્ર, બીજું અગત્યનું એક અપડેટ એ છે કે એસઓજીએ આ કૌભાંડ ઝડપી પાડ્યા બાદ પુરવઠા વિભાગને તો જાણ કરી જ છે, પરંતુ હેપી હોમ ગેસ એજન્સીના જે સંચાલક છે તે ધારાસભ્ય જીતુભાઈ સુખડિયાના પુત્ર હિરેનભાઈ સુખડિયા છે, તેઓએ હવે જયેશ ભરવાડ તથા તેના જે સાગરીતો છે તેની વિરુદ્ધ વિશ્વાસઘાત અને ચોરીની ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ અંગે તેઓએ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી રહ્યા છે અને ટૂંક સમયમાં આ તમામ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે. એસઓજી દ્વારા ચોરીના કૌભાંડની જે ઝડપી પાડ્યા બાદ તપાસ કરવામાં આવી જ રહી છે અને પુરવઠા વિભાગને જાણ પણ કરી દેવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી કેટલો ગેસ ચોરી કર્યો છે, કેટલા ગ્રાહકોના બોટલમાંથી ચોરી કરી છે તે તમામ બાબતો તપાસનો વિષય છે. છેલ્લા 24 કલાકથી ધારાસભ્ય જીતુભાઈ સુખડિયાના પુત્ર હિરેન સુખડિયા ઉપર પણ આંગળી ચિંધાતી હતી, પરંતુ એસઓજીએ હાલ તેઓની કોઈ ભૂમિકા નથી. પરંતુ જો જે આરોપીઓ છે તેઓનું કનેક્શન હેપી હોમ ગેસ એજન્સીના માલિક હિરેન સુખડિયા સુધી જો પહોંચશે તો તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલ જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેવું કહેવામાં આવી રહ્યું છે. જોવાનું હવે એ છે કે પોલીસ હિરેન સુખડિયાની ભૂમિકાની તથ્ય પૂર્વક તપાસ કરે છે કે પછી શાસક પક્ષના ધારાસભ્યના પુત્ર હોવાને કારણે સમગ્ર મામલાનું ભીનું સંકેલી લેવામાં આવે છે. આભાર યુનુસ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો એક આરોપી નાસી છૂટવામાં સફળ થયો છે, પરંતુ હજુ પણ જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, જે રીતે અમારા સંવાદદાતા યુનુસ ગાઝીએ કહ્યું, તો હજુ પણ આ કૌભાંડ ની અંદર અનેક લોકોની સંડોવણી સામે આવી શકે છે.